Tôi đi chăn nuôi trong đây ngày nhỉ. Chào mừng anh đi ăn miếng đi chăn miếng đi vào miếng cây nhà đi yêu nó thì. તમે જેટલા બધા યુવાનો અહીંયા બેઠા છો ને, તમે જન્મ્યા ને એ પહેલા મેં મારું એન્જિનિયરિંગ પૂરું કર્યું છે 1991 માં અહીંયા બીબીએમ મતલબ વિદ્યાનગર. જેટલા અહીંયા સામે બેઠા છો ને યુવાનો, કે તમારાથી કોઈ 29 વર્ષનું નથી, ચહેરા ઉપરથી દેખાય છે. મેં 29 વર્ષ પહેલા મારું બી મિકેનિકલ પૂરું કરેલું છે. આવા સેંકડો સંતો છે, પ્રમુખ સ્વામી મહારાજ આવા ભણેલા ગણેલા યુવાનોને મેઇન સ્ટ્રીમ સોશિયલ સર્વિસ એન્ડ મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટીમાં લાવી શક્યા, એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની બહુ જ મોટી સફળતા કહેવાય. આટલી સફળતા પ્રમુખ સ્વામી મહારાજ લાવી શક્યા. ગાંધીનગરમાં અક્ષરધામ છે, દિલ્હીમાં અક્ષરધામ છે, અને અક્ષરધામના લેવલના કેમ્પસ બીજા ચાર બની રહ્યા છે અત્યારે. રોબિન્સ વિલેજ ન્યૂ જર્સી અમેરિકા 265 એકર ઉપર 2021 ઓગસ્ટમાં ઓપન થશે. અબુધાબી ઇન ધ યુએઈ, જોહાનસબર્ગ સાઉથ આફ્રિકા અને સિડની ઓસ્ટ્રેલિયામાં આવા અક્ષરધામ તુલ્ય કેમ્પસીસ ઉભા થઈ રહ્યા છે. એ પ્રમુખ સ્વામી મહારાજનું વિઝન, એમનું પ્લાનિંગ. પાંચ ધોરણ ભણેલી એક વ્યક્તિ, 64 જેવા નાના ગામમાં ઉછરેલી એક વ્યક્તિ, અંગ્રેજીના બે વાક્યો વ્યવસ્થિત બોલી ન શકે એવી એક વ્યક્તિ, કોઈ પણ વિશેષ કલા કે આવડત સ્થૂળ રીતે ન દેખાય એવી એક વ્યક્તિ પૃથ્વી પર આટલું મોટું કામ કરી શકે. એલ્વિન ટોફર બહુ મોટા ઇતિહાસકાર છે, ધ ગ્રેટેસ્ટ હિસ્ટોરિયન ઓફ ઓલ ધ અર્થ. એમણે ધ સ્ટોરી ઓફ સિવિલાઇઝેશન પુસ્તકમાં લખ્યું છે કે ટુ ઇમ્પાર્ટ મોરલ વેલ્યુઝ ઇન ધ હાર્ટ્સ એન્ડ માઇન્ડ્સ ઓફ પીપલ ઇન ધ 20th સેન્ચુરી એન્ડ ધ 21st સેન્ચુરી ઇઝ એઝ ડિફિકલ્ટ એઝ ટ્રાન્સપોર્ટિંગ વોટર ટુ ધ 10th સ્ટોરી ઓફ ધ બિલ્ડિંગ without the use of a mechanical or electrical device. કે 20મી સદીમાં લોકોના જીવનમાં નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો શીખવા એ કેટલા આગ્રહ છે, તો 10 માળનું બિલ્ડિંગ હોય ને તમારી પાસે કોઈ ઇલેક્ટ્રિકલ કે મિકેનિકલ વ્યવસ્થા ન હોય ને તમારે તે પાણી પહોંચાડવું હોય પડે તો કેટલી તકલીફ પડે. તો પૃથ્વી પરથી સૌથી મોટું જે કાર્ય છે લોકોના જીવનમાં નૈતિકતા, પ્રામાણિકતા, આધ્યાત્મિકતા આપવી, એ પ્રમુખ સ્વામી મહારાજે સહજતાથી કર્યું. તો ધેર ઇઝ નો લિમિટ ટુ સક્સેસ, કોઈ લિમિટ નથી, કોઈ મર્યાદા નથી, જો તમે મૂલ્યવાન પુરુષાર્થ કરવાનું નક્કી કરો તો. તમારી વિદ્યાર્થી અવસ્થા છે અત્યારે, વિદ્યા પ્રાપ્તિ એ તમારા જીવનનું મુખ્ય લક્ષ્ય છે. કેમ તમને એટી કેટલી આવે, તમે કેમ 8 કલાક, 10 કલાક, 12 કલાક, 14 કલાક, 16 કલાક કેમ વિદ્યાભ્યાસ નથી કરતા? તમે એમ ના સમજતા કે તમે અહીંયામાંથી એન્જિનિયરિંગ કર્યું કે કોઈ કોલેજમાંથી એમબીએ કરીને તમારી માટે સારી નોકરી તૈયાર છે? કદાચ દસેક યુવાનને હું જાણું છું જે બી થયા પછી એમબીએ થયા છે અને 8-10 હજાર રૂપિયાની જોબ કરે છે. ડોન્ટ ટેક ફોર ગ્રાન્ટેડ ધેટ અ ડિગ્રી કેન ગિવ યુ અ ગુડ જોબ. એક એક જોબ માટે 250 વ્યક્તિઓ લાઈનમાં ઊભી છે. હા, પણ તમે સારો પુરુષાર્થ કરીને સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી તમે ગ્રેજ્યુએટ થાઓ તો ધ કલર ધ ડિફરન્ટ, તો તમારી કારકિર્દી બદલાઈ જાય. તમે આઈઆઈએમ અમદાવાદમાંથી ગ્રેજ્યુએટ થાઓ, અત્યારે આઈઆઈએમ અમદાવાદ દુનિયાની નંબર 1 એમબીએ કોલેજ છે. હાર્વર્ડ કરતા આઈઆઈએમ અમદાવાદ એ ઇન્ટરનેશનલ રેટિંગમાં આગળ છે, સ્ટેનફોર્ડ કરતા આગળ છે, કેલોન કરતા આગળ છે. ત્યાંથી ગ્રેજ્યુએટ છોકરો થાય 22 વર્ષનો હોય એ મુંબઈ, દુબઈ, સિંગાપુર કે લંડનમાં 1 કરોડના પગાર સાથે બેસે. અને તું જો બરોબર નહીં ભણે તો તારે 10,000ની નોકરી માટે 6 મહિના તો રાહ જોવી પડશે, પછી કોઈની ચિઠ્ઠીની જરૂર પડશે. સચિન તેંડુલકરની મેં વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજની મેં તમને વાત કરી, અહીંયા તમે બેઠા છો, તમે નક્કી કરો કે ફોર અ જોબ આઈ વિલ નોટ સ્ટેન્ડ ઇન ધ ક્યુ, જોબ હેઝ ટુ કમ ટુ મી. નોકરી માટે હું લાઈનમાં નહીં ઊભો રહું, નોકરી માટે હું લાઈનમાં ઊભો નહીં રહું, નોકરી મને શોધતી આવી જોઈએ. આઈઆઈએમ અમદાવાદના છોકરાઓ લાસ્ટ સેમિસ્ટરમાં હોય ત્યારે
giant multinational corporations na executives aave, yes, sir, please will you accept our offer, sir, please you will work with me. એટલે પેલો કેન્ટીનમાં સમોસા ખાતા ખાતા બોલે કે કેટલો પગાર આપવાનો, એટલે પેલો કે સર 80 લાખ નો પગાર આપશું વર્ષે, તો કે સોરી નોટ ઇન્ટરેસ્ટેડ. અને પૃથ્વી પર એવા લોકો છે જેનો વાર્ષિક પગાર 10 કરોડ છે, 25 કરોડ છે, 50 કરોડ છે, 100 કરોડ છે, 500 કરોડ છે, એવા પગારવાળી વ્યક્તિઓ પૃથ્વી પર જીવે છે. ઓરેકલ કંપનીના સીઈઓ છે ને જ્યોર્જ એલિસન, તમે ગૂગલ પર એનું નામ નાખજો, ઇઝ ધ હાઈએસ્ટ પેડ એક્ઝિક્યુટિવ ઓફ ધ સર, એનો વાર્ષિક પગાર 200 મિલિયન ડોલરનો છે. આ ખબર પડી હું આગળ બોલ્યો $1 million, $1,000,000 એટલે લગભગ રોજનો પગાર 3.5 કરોડ રૂપિયા રોજનો પગાર. સર્વમંગલ સ્વામી તો મંદિર દેખાવા માંડ્યું. પર ડે આવું સંપૂર્ણ જાગૃત અવસ્થામાં બોલું છું, જાગૃત અવસ્થામાં છે. એક દિવસનો પગાર, એક દિવસનો પગાર રોજ સાંજે 5 વાગે એટલે 3.5 કરોડ રૂપિયા. આ કક્ષાની વ્યક્તિઓ પણ પૃથ્વી પર જીવે છે. There is no limit to your success, to your earning, if you decide for an honest, ethical hard work. મૂલ્યવાન પુરુષાર્થ કરવાનું તમે નક્કી કરો. તમારા જીવનમાં અત્યારનો સમય એવો છે કે આ 5 વર્ષ યુવાનીના તમે પ્રચંડ પુરુષાર્થ તમારા વિદ્યાભ્યાસ માટે કરશો. આવી સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી તમે 2-3 પ્રોફેશનલ ડિગ્રીઝ લેશો તો આખું જીવન તમારી આ કક્ષાએ તમે જીવી શકશો. કઈ કક્ષાના લોકોને તમે મળશો, કેવા કામ તમે પૃથ્વી ઉપર કરી શકશો, એ તમારી કલ્પના બહારની વાત છે. તમે શું કામ તમારા પિતા પાસે આઈફોન માંગો છો? તમે એક કક્ષાનો અભ્યાસ કરો ને કક્ષાએ પહોંચો કે તમારા બર્થડેના દિવસે 10 આઈફોન તમને ભેટમાં મળવા જોઈએ. ધેટ ઇઝ યોર કેલિબર. દર વેકેશનમાં ઘરે જાવ ઘરે કોકો પેલું આઈફોન નું કીધું તું શું છે? દરેક વેકેશનમાં શું રડવા? તો આ કેલિબર છે. તમે બિલ ગેટ્સ નું જીવન ચરિત્ર વાંચો, બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ થોટ. યુવાનો અહીંયા બેઠા છે, એમને જીવનચરિત્ર વાંચવું જોઈએ. બિલ ગેટ્સ, એમણે પોતે એમના જીવનમાં એક વિચાર અને એક પુરુષાર્થ કર્યો. એમણે એમના જીવનચરિત્રમાં લખ્યું છે, ધ સિક્રેટ ઓફ માય સક્સેસ ઇઝ ધ કલ્મિનેશન ઓફ 3 થિંગ્સ. ફર્સ્ટ, ડિટર્મિનેશન. સેકન્ડ, ઇન્ટેન્સ હાર્ડ વર્ક. એન્ડ થર્ડ, એક્સેપ્ટન્સ ઓફ ધ આઈડિયાઝ ઓફ અધર્સ. દરેક મહાપુરુષોનું આ જીવન સૂત્ર છે અને હકીકત છે. બીથોવન નામના બહુ જ મોટા સંગીતકાર હતા, બહુ સરસ પિયાનો વગાડતા અને બે હાથે વગાડી શકતા હતા. ધ ફર્સ્ટ પ્લેયર ટુ પ્લે વિથ ટુ હેન્ડ્સ. ન્યુયોર્કમાં રેડિયો સિટી મ્યુઝિક હોલ બહુ પ્રતિષ્ઠિત વેન્યુ છે. 6 માળ, આપણો અમારો યોગી સભાગૃહ મુંબઈમાં 3 માળની ગેલેરી છે. આ 6 માળની ગેલેરી છે. આ સીએમએચમાં 1996માં પ્રમુખ સ્વામી મહારાજ નું અમેરિકા વિચરણ અને અમેરિકા સત્સંગ મંડળને 25 વર્ષ પૂરા થતા હતા ત્યારે ત્યાં સન્માન સમારોહ રાખવામાં આવેલો. અને દુનિયાભરની મોટી કંપનીઝ હોય, મર્સિડીઝ હોય, કોક હોય, પેપ્સી હોય, બધાનો ન્યૂ પ્રોડક્ટનું લોન્ચિંગ ત્યાં ઇઝ વેરી પ્રેસ્ટિજિયસ. ત્યાં બીચોને લાઈવ કોન્સર્ટ આપી અને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા. 6,000ની કેપેસિટી છે. એમાં એક તમારા જેવો યુવાન એમનો ચાહક બેઠેલો કાર્યક્રમના અંતે સ્ટેજ ઉપર દોડી આવ્યો
અને બીજો વને કીધું સર સર આઈ એમ અ બિગ ફેન ઓફ યુ બીજો વને ઓકે ફાઇન સર આઈ પ્લે પિયાનો બીજો વને ઓકે સર આઈ વોન્ટ ટુ પ્લે લાઈક યુ બીજો વને ફાઇન સર કેન આઈ પ્લે લાઈક યુ બીજો વને યસ સર હાઉ યુ કેન પ્લે બીજો વને કે બટ સર ગિવ મી અ ટીપ મને કહે કે મેં ટીપ આપો કે તમારા જેવું વાગાડી શકું અને કે સર તમારા જેવું અહીંયા ન્યુયોર્કમાં આરસીએમએચમાં હું વગાડી શકું બીજો વન ક્યાં વગાડી શકો ટીપ ઇઝ વેરી સિમ્પલ કે સર મને કઈ ટીપ આપો કે માર્ગદર્શન આપો કે તમારે જેમ વગાડું આ મંચ ઉપરથી વગાડું બીજો મને કહ્યું કે ધ ચીપ ઇઝ વેરી સિમ્પલ ઇટ ઇઝ જસ્ટ વન લાઈન એક જ વાક્યમાં માર્ગદર્શન છે સો 18 આવર્સ અ ડે 40 યર્સ રોજ 18 કલાક પિયાનો વગાડવાનો 40 વર્ષ સુધી એટલે મારી જેમ મંચ ઉપર થી અહીં આરસી એમએચમાં વગાડી શકે જા આશીર્વાદ છે એટલે તમારે કોઈએ મનમાં એવો સંકલ્પ નહીં રાખવાનો કે ક્યાંક જો નસીબ ફળી જાય ને કોઈ મોટો ધંધો ગોઠવાઈ જશે એવી હજારો વ્યક્તિમાં એકાદાને થાય છે અને ગોઠવાયા પછી પણ એને મેન્ટેન કરવા માટે એને પુરુષાર્થ તો કરવો જ પડે છે તમારા પડોશમાં કોઈ વ્યક્તિ હોય કે તમારા સિનિયર હોય એ ઓછી મહેનતે કે જીવનમાં આગળ વધી ગયા હોય અને ધનાઢ્ય બની ગયા હોય એનું ઉદાહરણ તમે જીવનમાં ક્યારેય લેતા નહીં એવી હજારોમાં એક વ્યક્તિ હોય એના જીવનમાં એ વાતની સફળતા મળી એટલે તારા જીવનમાં પણ તને મળશે એની કોઈ જ ગેરંટી નથી યસ ઓર નો તો આપણે હંમેશા આપણા પગમાં તાકાત રાખવી આપણને જે ભગવાને બુદ્ધિ શક્તિ કળા આપી હોય એમાં આપણે તાકાત રાખવી એ આ પૃથ્વી પરનો અસ્તિત્વનો સિલસિલો છે અને આપણી માટે પણ એ બંધનકારી છે એટલે કે આપણે પણ એને આધીન છીએ તે શું ડિસાઇડ ધેર ઇઝ નો ફોલિંગ બેક એટલી તાકાત આ મૂલ્યવાન પુરુષાર્થમાં છે નિષ્ઠાવાન પુરુષાર્થમાં છે પ્રામાણિકતા અને નૈતિકતાથી જો પુરુષાર્થ કરવામાં આવે તો જીવનમાં તમારો નક્કી કરેલો રાહ નક્કી કરેલો ધ્યેય ત્યાં સુધી સફળતાના શિખરે તમે ચોક્કસ પહોંચી શકો છો અંગ્રેજીમાં એક કહેવત છે ગોડ હેલ્પ્સ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્વ્સ જે પ્રામાણિક પુરુષાર્થ કરે છે એની પર ભગવાનના આશીર્વાદ થાય છે ભગવાનની કૃપા થાય છે જેણે જેણે પુરુષાર્થ કર્યો છે એ બધાને આની અનુભૂતિ થઈ છે માટે ધેર ઇઝ નો લિમિટ ટુ ધીસ અચીવમેન્ટ આ કક્ષાએ દરેક વ્યક્તિ પહોંચી શકે છે પૃથ્વી પર હજારો એવા પ્રસંગો છે તમે જે અહીંયા યુવાનો બેઠા છો તમારી પાસે તો રિસોર્સિસ ઘણા સારા છે